અમારા જે બધા વેપારી મંડળ છે અને નગરપાલિકાના પ્રમુખ, મામલતદાર સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ, ચીફ ઓફિસર સાહેબ, એ અમે બધો એક નિર્ણય કર્યો છે અને ગામના વેપારી મંડળને બોલાવી અને એક જાહેરાત એવી કરી છે કે કોરોનાના જે સંકટમાં સમગ્ર દેશ છે અને એનેથી આપણે કેમ વિખૂટું પડવું, હમણાં કડીનો જે કિસ્સો જોઈએ તો આજે અમારા વેપારી મંડળ, શાકભાજી મંડળ અને બધા કરિયાણા મંડળે જે દુકાનદારો છે એને એક નિર્ણય કર્યો છે કે અમે 25 તારીખથી 3 તારીખ સુધી સ્વઈચ્છાએ કોઈને ફોર્સ દીધા વગર, કોઈના કાંઈ મગજમારી કર્યા વગર અમે આ કોરોનાના ગ્રસ્તને જે અમે કર્ફ્યુ, જેને કહેવાય કે અમારા સ્વઈચ્છાથી કર્ફ્યુ જાહેર કરી છે અને આમાં બધા વેપારી મંડળ સહમત છે, શાકભાજીવાળા બી સહમત છે. કારણ કે અત્યારે જે શાકભાજીનો પ્રશ્ન અને દુકાનનો પ્રશ્ન આવે છે ત્યારે અહીંયા લોકડાઉનનું થોડું પાલન થતાં અટકે છે, એના માટે અમે નિર્ણય લીધો છે. અને બધા વેપારી મંડળથી માની કે અમારો હળવદ શહેર આખું સ્વઈચ્છાએ બંધ પાડવાનો નિર્ણય કર્યો છે. શહેરના તમામ અનાજ કરિયાણાના વેપારી તથા શાકભાજીના વેપારી તથા ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સાબરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ, મામલતદાર સાહેબ હળવદ અને ચીફ ઓફિસર શ્રી હળવદ દ્વારા હળવદ શહેરના યુનિયનના પ્રમુખોને બોલાવી એના સાથે ચર્ચા વિચારણા કરી કે આજ આપણો દેશ આખો મહામારીમાંથી, સંકટમાંથી બહાર નીકળે એ માટે જેમ કડી નગરપાલિકાએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે તેવો જ નિર્ણય હળવદની અંદર તારીખ 26 થી 3 તારીખ સુધી સદંતર શાકભાજી કરિયાણું બંધ રહેશે. માત્ર ને માત્ર દૂધ અને શાકભાજી માટે 3 કલાકની, દૂધ અને મેડિકલ સ્ટોર માટે 3 કલાકની રજા આપવામાં આવશે. બાકીના સ્વૈચ્છિક તમામ રોજગાર ધંધા બંધ રાખશે એવી હળવદ શહેરના જનતાએ અપીલ કરેલ છે અને આ બાબતે હળવદ શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. હળવદ દ્વારા, હળવદના વેપારી મહામંડળ દ્વારા એક સ્વૈચ્છિક કર્ફ્યુના અનુસંધાને હળવદ નગરપાલિકામાં જે મિટિંગ અમે યોજેલ હતી એ મિટિંગમાં અમે હળવદના વેપારી મહામંડળ દ્વારા સ્વૈચ્છિક રીતે અને નિર્ણય લેવામાં આવેલ છે કે અમે હળવદ શહેર કે જેમાં હજી કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયેલ નથી, એટલે અમે અને અગાઉના દિવસોમાં નોંધાય પણ નહીં એ અનુસંધાને અમે એક મહત્ત્વનો નિર્ણય કરવા જઈ રહ્યા છીએ. એ નિર્ણયમાં અમે હળવદને સંપૂર્ણ કર્ફ્યુમાં લાદવા જઈ રહ્યા છીએ કે જેમાં કર્ફ્યુમાં વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાના વેપાર ધંધા બંધ રાખશે કે જેમાં એને જે અનાજ કરિયાણા દુકાનથી માંડે આવશ્યક ચીજ વસ્તુઓ સંપૂર્ણ બંધ રહેશે. એમાં ખુલ્લો રાખવામાં એક દૂધવાળા હશે અને અનાજ દળવાની ઘેંટી અને મેડિકલ સ્ટોર, આમને જ 3 જ વ્યક્તિઓને છૂટ આપવામાં આવેલ છે, બાકીના કોઈ પણ છૂટ આપવામાં આવેલ નથી. બરાબર. અને હળવદ દ્વારા વેપારીઓનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેઓને વેપારી મહામંડળ દ્વારા વેપારી મહામંડળને નિર્ણય લેવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવેલ છે.